જૂનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટની પૂછપરછ જારી છે. બે પેન ડ્રાઈવ, લેપટોપ, 3 મોબાઈલ ક્યાં ગુમ કર્યા તે દિશામાં તપાસ. કેટલા વર્ચ્યુઅલ નંબરો વાપરવામાં આવતા હતા તે અંગે પણ કરાઈ રહી છે પૂછપરછ. માધુપુરા કેસમાં મળેલા બેંક એકાઉન્ટ નંબરવાળા જ એકાઉન્ટ નંબરો ફ્રીઝ કરાયા હતા કે અન્ય એકાઉન્ટ નંબરો તે અંગે પણ તપાસ. જો પેન ડ્રાઈવ, લેપટોપ, એટીએસને મળે તો જ તોડકાંડની તપાસની અસલી દિશા મળે તેમ છે. તરલ ભટ્ટ આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે, પરંતુ હવે પોલીસ છે એ અનેક તરફથી પૂછપરછ કરી રહી છે. ખાસ કરીને એકાઉન્ટ અંગે ફ્રીઝ કરાયા હતા એકાઉન્ટ અંગે પણ, અન્ય એકાઉન્ટ નંબરો કયા કયા છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સંવાદદાતા યુનુસ ગાજી વધુ જાણકારી આપી રહ્યા છે. યુનુસ, તરલ ભટ્ટ તો ઝડપાઈ ગયો, પરંતુ હવે એ તેની લેપટોપ છે, તેની જે પેન ડ્રાઈવ છે, એમાંથી જે પણ પ્રૂફ મળવા એ ખૂબ જરૂરી બની રહે છે. હવે આ તમામ વિગતો છે એ ક્યારે બહાર આવી શકે છે? હાલ તરલ ભટ્ટ 4 દિવસના રિમાન્ડ ઉપર છે, અને જે તોડકાંડમાં જે આક્ષેપો થયા છે, કેરળના વેપારી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે, તે તમામ આક્ષેપોનું રહસ્ય આ પેન ડ્રાઈવ અને લેપટોપમાં તરબાયેલું છે. એટીએસ દ્વારા આ પેન ડ્રાઈવ અને લેપટોપ શોધવાની કવાયત કરવામાં આવી રહી છે. જૂનાગઢ એસઓજી ઓફિસ, તરલ ભટ્ટના જે જૂનાગઢ ખાતેના નિવાસ અને અમદાવાદના નિવાસ ખાતે સર્ચ કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધી એટીએસને આ પેન ડ્રાઈવ અને લેપટોપ હાથ લાગ્યા નથી. ઉપરાંત જે અત્યાર સુધી તરલ ભટ્ટ મોબાઈલનો ઉપયોગ કરતા હતા, તે ત્રણેય મોબાઈલ પણ ગુમ છે. કારણ કે તેઓની પાસેથી જે મોબાઈલ મળી આવ્યો છે તે નવો મોબાઈલ હતો. આ તમામ બાબતો અંગે કોર્ટનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે, અને રિમાન્ડના કારણોમાં પણ આ જ મુદ્દાઓ મહત્વના છે. અત્યાર સુધી એટીએસને સફળતા મળી નથી અને આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. તદુપરાંત તે કેટલાક વર્ચ્યુઅલ નંબરો પણ વાપરતા હતા. આ વર્ચ્યુઅલ નંબરો કયા હતા અને કોની સાથે સંપર્કમાં હતા તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. સૌથી મહત્વની તપાસ એ છે કે માધુપુરા કિટકેટ સટ્ટાખંડ બહાર આવ્યું હતું, અને જે એકાઉન્ટ નંબરો બહાર આવ્યા હતા અને તેની તપાસની અંદર જે બીજા એકાઉન્ટ ખુલ્યા હતા, આ તે જ એકાઉન્ટનો ઉપયોગ જૂનાગઢમાં તોડ કરવા માટે વાપરવામાં આવતો હતો કે અન્ય એકાઉન્ટ છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. બેંકો પાસેથી પણ વિગતો મેળવવામાં આવી રહી છે. અત્યાર સુધી કેટલી વિગતો મેળવવામાં આવી અને કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે તે તમામ બાબતો અંગે એટીએસ દ્વારા ગુપ્તતા જાળવવામાં આવી રહી છે. જોવાનું હવે એ છે કે 4 દિવસના રિમાન્ડ દરમિયાન તરલ ભટ્ટ પાસેથી કયા કયા પુરાવાઓ એટીએસ એકત્ર કરી શકે છે, અને અન્ય વધુ પુરાવાઓ મેળવવા માટે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે. બિલકુલ યુનુસ, તો હવે આખરે પોલીસનું એક જ મિશન છે અત્યારે આ પેન ડ્રાઈવ અને લેપટોપમાંથી જે પુરાવા મળવાના છે એ ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. કેટલા વર્ચ્યુઅલ નંબરો વાપરવામાં આવતા હતા તે અંગે પણ અત્યારે પૂછપરછ કરાઈ રહી છે.